कंपनी का ओनर और प्यारे से अपने एमडी साहब को सुनना चाहते हैं? नहीं, अभी वो तो बोलना ही नहीं चाहते। सुनना चाहते हैं? तो एक बड़े एमडी सर का वेलकम कैसे किया जाता है, मेरे से ज्यादा तो आप ही जानते हो। वेलकम सर, विनी सर, और सबकी प्यार भरी नजर आपके साथ है, आपको कुछ सुनना चाहता है, समझना चाहता है। મારા ભાગે બોલવાનું બહુ ઓછું આવે છે, સાચું બોલું તો એટલું બધું બધા બોલી ચૂક્યા છે કે બોલવાની કઈ જરૂરત નથી। આપણે વેપારની સીધી વાત કરીએ, એડમિન બોલ સકતા હૈ? કંપનીનું એડમિન બતાવો તમને આજે। કોઈ કંપની તમને પોતાની કંપનીનું એડમિન નહીં બતાવે, આજે હું બધાને જાહેરમાં બતાવું એડમિન। ખોલો એડમિન, આપણી કંપની 2.5 વર્ષમાં શું વેપાર કર્યો, કેટલું કંપનીમાં ઇનવર્ડ છે, કેટલું આઉટવર્ડ છે, એ બધાનો હિસાબ આપણે જોઈ રહ્યા છે। થશે ભાઈ, છેલ્લા 1 મહિનામાં કેટલા યુઝર છે કંપની પાસે? 104,331 છે। રોંગ હે? હેલો, મેરા ખુદ કા ઘર ડીજી હેડ વાલા, બાકી છે ત્યાં કરવાનું? કોઈએ પિન છે? કોઈની પાસે? કોઈની પાસે પિન છે? હા, એકાદ ટોપ અપ થશે ને, લાઈવ ટોપ અપ થશે ને? ઓકે, હું કહું એટલે એકાદ ટોપ અપ કરજો। છેલ્લા 1 મહિનામાં ઘણું બધું સાંભળ્યું મેં, દિવસના 150 થી 200 ફોન મને આવે છે, સાહેબ મારે બહુ પ્રોબ્લેમ છે, કાલે પૈસા આપી દો ને। 1 મહિનામાં મારા હિસાબે 40 થી 50 ફેમિલીમાં કેન્સર થઈ ગયા છે, સાહેબ લોન નો હપ્તો આવવાનો છે, આપો ને પૈસા। કેટલા રૂપિયા થાય છે સાહેબ? 3500 રૂપિયા। સમજાય છે? ઈઝી છે, તકલીફો તો છે મને ખ્યાલ છે, ચાલુ કરો। એમએલએમ કરતી કંપનીઓ હોય ને, આવી ગયું, ચાલો સરસ। ટોટલ કેટલા યુઝર છે અત્યારનો આંકડો છે? 20,000 છે રજિસ્ટર્ડ યુઝર છે, કે જે ટોપ અપ કરવાના બાકી છે। પ્રો એટલે 4,500 વાળા યુઝર, ચાલે કે એટલા નહીં? પ્રીમિયમ એટલે 9,500 વાળા યુઝર, અને 97,000 યુઝર છે 25,000 વાળા। હવે આપણે થોડી ગણતરી કરી, કેલ્ક્યુલેટર ખોલી રાખજો બધા, મોબાઈલના કેલ્ક્યુલેટર્સ ખોલી રાખો,
રાત્રે 4:30-9 આ લાઈવ છે, બતાવું છું તમને. લાઈવ છે, માનો છો કે નથી માનતા? હા લાઈવ છે કે એક્સપેરિમેન્ટ કરી આપું, એકાદ ટોપઅપ કરીને રિફ્રેશ કરીને બતાવો કે એક વધ્યો. એક ટોપઅપ કરો ભાઈ, એક થઈ ગયું. રિફ્રેશ આપો ભાઈ, રિફ્રેશ જ આપો ને. વધ્યા આંકડો? એટલે આર્ટિફિશિયલ નથી, લાઈવ બતાવું તમને. 97,000 ની ઉપર 25,000 ના જોઈનિસ છે કંપનીમાં. આપણે 4:30-9 ને કન્સિડર નથી કરતા, આપણે કન્સિડર કરીએ છીએ ખાલી 96,000 વ્યક્તિઓને. 96,000 ગુણ્યા 25,000 ફિગર કરો કેટલી થાય. કંપનીમાં 240 કરોડ રૂપિયા આવ્યા છે, બરાબર છે. આમાંના છેલ્લા 5 મહિનામાં આપણે ગણીએ તો 50,000 યુઝર આવ્યા છે, બરાબર છે, બરાબર છે કે નહીં? 50,000 યુઝર, 10,000ની આપણી ગણતરી છે કે 10,000 યુઝર્સ દર મહિને આવે છે કંપનીમાં એપ્રોક્સિમેટલી. છેલ્લા 1 મહિનામાં તો બહુ ઓછા આવ્યા છે, કારણો ખબર છે બધાને. આ ટોટલ 97,000 યુઝર્સમાંથી 40,000 યુઝર્સ તો બહુ જૂના છે, જ્યારે 14 મહિનાની સ્કીમ ચાલતી હતી. અત્યારે આપણે 12 મહિનાની સ્કીમ ચાલે છે, બરાબર. 40,000 યુઝર્સ ઓલમોસ્ટ એક્સપાયરી ઉપર છે, કે એમની આઈડીઝ એક્સપાયર્ડ થઈ ગઈ છે, થવા જઈ રહી છે. 2.5 વર્ષથી કંપની ચાલે છે, હવે તો બીજું રિન્યુઅલ આવશે કંપનીનું. એક કંપની બતાવો કે જે રિન્યુઅલ પહેલા એક રિન્યુઅલ તો કરી શકી હોય. હવે આંકડો કરીએ આપણે. પહેલા અમે 72,000 રૂપિયા આપતા હતા કંપનીને. કંપની 72,000 રૂપિયા લોકોને આપતી હતી 14 મહિના દરમિયાન. એપ્રોક્સિમેટ ફિગર ગણો, 65,000 રૂપિયા આરઓઆઈના, એડ ક્લિકિંગના આરઓઆઈના 65,000 રૂપિયા દરેક વ્યક્તિને મળે. 40,000 આઈડીઝ કે જે ઓલરેડી 14 મહિના કે 12 મહિના પતી ગયા છે, 12 મહિના તરીકે 14 મહિના પતી ગયા છે, એ 65,000 રૂપિયા લઈ ગયા છે. 65,000 ગુણ્યા 40,000 કરો, 260 કરોડ રૂપિયા આઉટપુટ થયું છે કંપનીનું. આ આરઓઆઈ ની રકમ છે. શું કર્યું? ઇન્વર્ટ કરતા આઉટપુટ વધારે છે. બાયનરી ગણો, મેચિંગ ઇન્કમ ગણો, રેફરલ ઇન્કમ ગણો. આપણે 10-10 ટકા, પહેલાં 10-10 ટકા હતું, હવે 7-7 ટકા ગણીએ. આપણે 7 ટકાના હિસાબે બી ઇન્વર્ટ કંપનીનું અત્યારના 240 કરોડ છે. 7 ગુણ્યા 2 વખત બાયનરી જાય, કમસે કમ 2 વખત જાય ઉપર, મિનિમમ જાય કે નહીં? 5 ગણી જાય છે ઘણા તો, ઘણા 7 ગણી જાય છે. આપણે 2 ગણીએ, 7 ટકા રેફરલ ગણો, 7 ટકા 2 વખત ગણો, 21 ટકા તો ઇન્વર્ટના જાય છે કે નહીં? 240 ના 21 ટકા કરો કેટલા થાય? 240 નું ઇન્વર્ટ છે, 260 તો આરઓઆઈ માં આપી છે, ઉપરથી 50 કરોડ રૂપિયા આપણે બીજા આપ્યા છે, કેટલા થયા? 70 કરોડ થયા. ઇન્વર્ટ કરતા આઉટઆઉટ વધારે કે ઓછું? હવે છેલ્લા 5 મહિનામાં જે લોકો જોડાયા છે કંપનીમાં, 4 મહિને 20,000 નીકળી જાય, 5 મહિને મૂડી નીકળી જાય, બરાબર. ચાર મહિના થઈ ગયા છે, એવા 10,000 વ્યક્તિઓ તો હશે ને કંપનીમાં, એને કંપની 20,000 તો ચૂકવી દીધા છે, રહ્યા 5,000, બરાબર. એવા ચૂકવેલા ફિગરો આપણે ગણીએ, 4 મહિનાવાળા 10,000 ગણો તો 20 કરોડ ચૂકવાઈ ગયા એમને, બરાબર. 10,000 વ્યક્તિઓને 20 કરોડ ચૂકવી દીધા. બીજા 3 મહિનાવાળા ગણો, એને 15,000 ચૂકવી દીધા છે આપણે, 10,000 બાકી છે. છેલ્લા 1 મહિનાવાળા હશે, 5,000 લઈ ગયો હશે, 20,000 બાકી છે.
જે ચૂકવી લીધા છે એ ફિગરો બી તમે ટોટલ મારશો, એક બે ત્રણ ચાર 45 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. બીજા કેટલા વધ્યા, ટોટલ કેટલા થઈ ફિગર? હા, 115 કરોડ રૂપિયા કંપનીએ ઇન્વર્ટ કરતા વધારે આપ્યા. આપ્યા છે, નથી આપ્યા? માનો છો કે નથી માનતા? મેસને તો માનો છો કે અમારે ખોટું બોલવાની જરૂર પડે? આમાં આપણે 150 કરોડ નથી ગણતા, 75 કરોડ ગણીએ છીએ. 75 ગણો તો આપ્યા હશે કે નહીં? કઈ એમએલએમ કંપની આપશે તમને 75 કરોડ કમાઈને? ઇન્વર્ટ કરતા આઉટવર્ડ કંપનીએ વધારે આપેલું છે. કંપની શું કરતી હોય છે? ઇન્વર્ટ આવે એમાંથી થોડુંક આપે, 6 મહિના ચાલશે, 8 મહિના ચાલશે, બહુ બધો વર્ષ ચાલશે, પછી ભાગી જશે. જે મળ્યું એ લઈને જતા રહો ભાઈ. હું 2.5 વર્ષમાં આપણામાં કઈ વ્યક્તિની કેપેસિટી છે કે 2.5 વર્ષમાં 75 કરોડ રૂપિયા કમાઈને લોકોને આપે? આપી શકશો કોઈ? આ મેં કરીને આપ્યું તમને લોકોને. પૈસા ક્યાંથી આવે છે ભાઈ? ઝાડ છે. ઘણા ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટ્સ હોય, કંપની બધું બતાવવાની જરૂર પડે? કંપનીને બધાને બધી વસ્તુઓ બતાવી જરૂર પડે કે ભાઈ આ તમે પૈસા ક્યાંથી આવે છે તમારી પાસે? લોકો તો દિવસના 10 વ્યક્તિઓ આવે છે, સાહેબ પૈસા ક્યાંથી કમાવો તમે? આ તો શક્ય જ નથી, આ તો શક્ય જ નથી. કંપની જ્યારે 6 મહિનાની ઉંમર થઈ ને કંપનીની, તો કંપનીમાં જોડાયેલા મોટા ભાગના સારા સારા લીડરો એ વિચાર્યું કે ભાઈ હવે 6 મહિના ચાલી, આપણું કામ પતી ગયું, હવે નીકળો. જતા રહે 6 મહિનામાં એમની નીચેના જેટલા બી નાના મોટા વ્યક્તિઓ હતા ને એને બી સાથે લઈને જતા રહે બીજી કંપની. એક વર્ષ થયું ને તો બીજો એક મોટો વર્ગ જતો રહ્યો કે બસ હવે 1 વર્ષ થયું, 12 મહિના થયા, ચાલો આપણે બી નીકળીએ, હવે વધારે નહીં ચાલે. એ ગયા તો એમની સાથે એમને માનીને આવેલા લોકોને પણ સાથે લેતા ગયા બીજી કંપની, ત્રીજી કંપની, ચોથી કંપની. 1.5 વર્ષ થયું, બસ હવે તો પતી ગયું, હવે નહીં ચાલે. પોતે બી ગયા, પોતાની સાથે નીચેની ટીમને બી લેતા ગયા. આજે 2.5 વર્ષ પછી પણ કંપની ચાલુ છે. કંપનીમાં પર્સનલી મને કોણ મળ્યા છો આવીને? ખાસો મોટો વર્ગ છે મને મળવા આવેલો. આપણે બેઝિકલી પેકેજને સમજ્યા શું છો? 4.5, 4.5, 9 અને 25ના પેકેજને આપણે સમજ્યા શું છો? આનું એક સિમ્પલ, મને એવું લાગે છે કે મારે તમને સમજાવવું પડે કે 25,000 નું પેકેજ કંપની 4,500 રૂપિયા, 9,500 રૂપિયા અને 25,000 જે લે છે એ શેના લે છે? તમારી જાહેરાત મૂકવાના લે છે. જે પર્સનલી મળી ગયેલા છે એમને તો મેં કીધેલું જ છે, જે નથી મળીને ગયા એમને આ વસ્તુ સમજવાની છે. આ હું બોલ્યો છું? કંપની શેના પૈસા લે છે? 6-8 મહિના પહેલા અમે ફિઝિકલ કોન્ટ્રાક્ટ લેટર આપતા હતા. ઘણા લોકો પાસે કોન્ટ્રાક્ટ લેટર હશે, છે? કોન્ટ્રાક્ટ લેટરમાં લખીને આપતા હતા કે ભાઈ તમે શેના પૈસા કંપનીને આપો છો? તમારી જાહેરાત મૂકવાના પૈસા આપો છો. તમે જાહેરાત કંપનીને આપો છો, તમે 4,500 મને આપો, હું તમારી જાહેરાત 10 મહિના માટે મારી વેબસાઇટ પર મૂકીશ, તમારો ધંધો વધશે, તમને 1 મહિનાનો સમય આપું છું. તમને એમ લાગે કે ભાઈ મને આ જાહેરાતથી મને કોઈ ફાયદો નથી થયો, તો તમે જાહેરાતના તમે 4,500 આપેલા છે તમે પરત લઈ જાઓ. આ બધા જાણે છે? હા, આમાં કોઈ ખોટ કરી? આપણે શું કર્યું? 25 નાખો, 72 થઈ જશે, નાખો.
ભાઈ 25 તમે જે નાખ્યા ને કંપનીમાં, તમારી જાહેરાત મૂકવાના નાખ્યા છે. કંપનીએ તમને એ કમિટમેન્ટ નથી આપ્યો કે ભાઈ તમને એના 62 થશે ને 72 થશે. તમે તમારી મરજીથી વિચારી લીધું કે ભાઈ 25 નાખવાથી મને 62 મળશે. એઝ અ એમડી તરીકે મારી પાસે જે પણ વ્યક્તિ આવ્યું છે કે અમારો સ્ટાફ, કોઈ બી કીધું કે ભાઈ તમે 25 નાખો ને 62 મળશે? મેં પર્સનલી કીધું છે ક્યારે કોઈને? કંપનીમાં મોટા મોટી ટીમ કોની હતી? કરન્ટલી સૌથી મોટા મોટી ટીમ કોની છે? દાનસિંહભાઈ કે ગયા? દાનસિંહભાઈની ટીમ મોટા મોટી છે, એમના એમના નીચે. અચ્છા મને એમ કહો, મહેશભાઈ રાડડિયા અને હિતેશસિંહ પટેલની ટીમ કેટલી? અહીંયા આંગળી ઊંચી કરે ખાલી. મહેશભાઈ રાડડિયા અને હિતેશસિંહ પટેલની ટીમ કઈ છે, કેટલી? ઊભા થઈ જાઓ 2 મિનિટ માટે. બાપુનગર નિકોલની મોટા મોટા ભાગની ટીમ હશે, કોર મેમ્બરો ખાસા છે એમાં, એમની ટીમમાં. હા, આ મોટી ટીમ છે મહેશભાઈ રાડડિયાની નીચેની. મહેશભાઈ રાડડિયા કંપનીમાં છે? હિતેશભાઈ સિંહ પટેલ કંપનીમાં છે? પોતે ગયા? ઘણા બધાને લઈ ગયા? આ બધા અંગત છે કંપનીમાં, જે ઊભા છે આ બધા અંગત છે, છૂટ્યા નથી કોઈ કંપનીમાંથી. એમણે કર્યું શું નિકોલમાં, બાપુનગરમાં? 25 નાખો 70 થઈ જશે, 25 નાખો 70 થઈ જશે. વિનયભાઈ કીધું? વિનયભાઈ અત્યાર સુધી બોલ્યા છે? 2.5 વર્ષથી નથી બોલતો કોઈને. 1 મહિનાથી ઇશ્યુઝ ચાલે છે, બધા જાણે છે 1 મહિનાથી ઇશ્યુઝ ચાલે છે. ભાઈ મેં 25 નાખ્યા, મારા 50 તો થઈ ગયા છે, બાકીના પૈસા ક્યારે આવશે? તો જાઓ મહેશભાઈ જઈને મળો, જાઓ હિતેશભાઈ જઈને મળો. શું કામ મારી પાસે આવો છો તમે લોકો? શું કામ કંપનીમાં આવો છો? તમને જેણે કીધેલું છે એ વ્યક્તિને મળતા તમને શું તકલીફ પડે છે? લીગલ ઇશ્યુઝ એટલે ખબર પડે છે ખરા? મારી પાસે તો સૌથી મોટા મોટો એક્સક્યુઝ હતો 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ. ભાઈ કંપનીમાં તો મીડિયામાં આવી ગયું છે, ટીવીમાં આવી ગયું છે, એક ઠગ દંપતી તરીકે છાપી દીધું છાપામાં. હું તો કહી શકતો હતો ને ભાઈ મારે હવે નહીં ધંધો કરવો. ભાઈ લીગલી 10 લોયરની ટીમ છે, લીગલી કંપની 1 પણ રૂપિયો કોઈને ના આપે તો બી અહીંયા આગળ ઉભો રહી શકું, તાકાત ધરાવું. અમે શું કર્યું? વેપાર ચાલુ રાખ્યો, કોઈના બી પેઆઉટ અટક્યા નથી. ગવર્મેન્ટ જ્યારે આપણને સપોર્ટ કરતી હોય તો આપણે બી ગવર્મેન્ટને થોડોક તો સપોર્ટિવ રહેવું પડે ને. એક ઇશ્યુ આવે છે, ગવર્મેન્ટના બધા ડિપાર્ટમેન્ટો આવી છે, પોલીસ ખાતું આવી છે, કંપની બંધ કરો, કંપની બંધ કરો, અને બીજી 10 કંપનીઓ આપણી સામે ટાંક માપીને જ બેઠી છે કે આને બંધ કરાવો તો અમારા ધંધા ચાલશે. પૂરેપૂરો ગવર્મેન્ટે સપોર્ટ આપ્યો, તમે તમારા કાગળ ક્લિયર કરો, જીએસટી ક્લિયર કરો, ટીડીએસ ક્લિયર કરો, આરબીઆઈની નજરમાં છો, બેંકના ખાતા બધા સીલ થઈ જશે, શું કરશે કંપની? પૈસા આપી શકશે કોઈને? બધી જ વસ્તુઓ સમજી વિચારીને અત્યારે આપણે વેપાર કરીએ છીએ. મને લિમિટ આપી હતી 50 લાખ રૂપિયા જ રોજના આપવાના ભાઈ, એનાથી વધારે આપશો આરબીઆઈને ખબર પડશે, તકલીફમાં આવી જશો. 70 લાખ રૂપિયા રોજના જાય છે, 80 લાખ રૂપિયા રોજના જાય છે. મને શોખ થાય છે રોજના 70-80 લાખ રૂપિયા લોકોને આપવાના. બધો જ ડેટા મેં પાછો આપી દીધો, બધાના વેલેટમાં મેં પૈસા પાછા આપી દીધા. 18મી તારીખની રિક્વેસ્ટ કેટલી છે? 11 કરોડ રૂપિયા.
પાંચસો પાંચસો મારી દીધા લોકો, એ કંપની જશે, એ કંપની જશે, લાવો લાવો લાવો. રાત જોઈને બેઠા ક્યારે આરામ આવે ને ક્યારેક રિપોર્ટ મારી દઉં, અને પછી ફોન કરશે મેં 500 નું માર્યું છે સાહેબ. એક એક જણ પાસે મારા નંબર છે, એક એક જણ પાસે. એ સાહેબ અમારા છે ને ટીમ લીડર હવે થાકી ગયા છે, અમે નહીં જવાબ આપતા, હવે તમને ડાયરેક્ટ ફોન કરીએ. વિનયભાઈ ઉપાડશે, રાત્રે 2 વાગે ફોન કરે છે, સવારના 4 વાગે ફોન કરે છે. સાહેબ મારી બસની ટિકિટ છે, પૈસા મોકલો ને. એટલે આ પદ્ધતિમાં આપણે કામ કરવાનું છે. તમે મને શું એમએલએમ સમજો છો? આર્ચર કેરને એમએલએમ કંપની સમજો છો? અમારી ફેમિલી લાઈફમાં ક્યારે આવ્યા છો? ખરા જોયું છે ખરું? ઢગલો કંપની કે ફ્યુચર મેકર બંધ થઈ ગઈ. આર્ચર કેરમાં 12-12 લાખ રૂપિયા કમાયેલા માણસોએ 20-20 લાખ રૂપિયા ફ્યુચર કેરમાં મૂકી દીધા. છે ને, હશે ને બિરલો? દિલથી બોલો, કેટલા મહિના પૈસા ફ્યુચર કેરમાં, ફ્યુચર મેકરમાં? દિલથી બોલો. અને અત્યારના જે કરંટ કંપનીઓ ચાલી રહી છે ને, એ બધામાં જશે પૈસા. હું લખી નાખું તમને, બધી એક એક કંપનીમાં બધાના પૈસા જશે. આ કંપનીમાં 1 રૂપિયો કોઈનો નહીં જાય. પેમેન્ટ ઇશ્યુ છે. પેમેન્ટ ઇશ્યુ શું છે? અરે ભાઈ, કંપની પાસે પૈસા નહીં રહ્યા. 2-5 દિવસ ચાલશે, પછી બંધ થઈ જશે. એ 2-5 દિવસ ને 1 મહિનો તો કાઢી નાખો. બસ હવે આ આ જે મોટી મીટિંગ કરીને હવે તો તમે જો 2 દિવસ પછી વિનયભાઈ ના તો ન્યુઝીલેન્ડ ના પાસપોર્ટ બની ગયા છે. અમેરિકા ભાગી જશે, દુબઈ જતા રહેશે, અહીંયા જતા રહેશે. આ નવો વેપાર શેની માટે કરી રહ્યા છે? ડીજી લોકલ્સ નો 20,000 કરોડ રૂપિયાનો વેપાર છે ડીજી લોકલ્સ નો. અને એના 30% હું તમને આપીશ. ફિનાન્શિયલ માર્કેટ હોય છે, 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિનાથી તમે જુઓ છો માર્કેટની કન્ડિશન શું છે, રૂપિયો ક્યાં જાય છે, એ બધાનું નોલેજ નથી. શેર માર્કેટનું નોલેજ નથી. શેર માર્કેટ કેટલું ડાઉન થયું બેન? મારી સિસ્ટર સ્ટોક બ્રોકર છે, કાર્ડ ધરાવે છે, શેર બજારનું પૂરતું નોલેજ છે. જિંદગીના 1/2 ભાગના વર્ષો શેર બજારમાં કાઢેલા છે. મેં મારી જિંદગીના 1/2 ભાગના વર્ષો શેર બજારમાં કાઢેલા છે. રૂપિયો કેમ કમાવો એ અમને ખબર છે, પણ શેર બજારમાં જે વ્યક્તિ સટ્ટો કરતો હોય ને, 80% હારે, 90% હારે, 10% ઇન્વેસ્ટરો પૈસા કમાઈને જાય જેની પાસે ધીરજ છે. આ 75 કરોડ રૂપિયા કમાઈને મેં આપ્યા ક્યાંથી? ફિનાન્શિયલ માર્કેટમાંથી. પૂછો છો ને ક્યાંથી પૈસા કમાવો છો ભાઈ? આર્ચર કેરે તો હજી વેપાર શરૂ જ નથી કર્યો. આ 1 લાખ માણસો છે, મારે કાલે છાપામાં જાહેરાત આપવી છે. બધા છાપામાં આપશું જાહેરાત કે ભાઈ તમારી જાહેરાત આર્ચર કેરના પ્લેટફોર્મ ઉપર આપો, 1 લાખ માણસો તમારી જાહેરાત જોશે. 10 જાહેરાતો, 20 જાહેરાતો લેશું. 1 જાહેરાતનો 1 દિવસનો ખર્ચો 2.5 લાખ રૂપિયા છે. હવે જાહેરાત શું આપશે? આઈસ્ક્રીમની સાથે 1 ડબ્બો ફ્રી. અને આપણે જોયા છે હેમોરમાં કેટલી લાઈન લાગે. 1 દિવસમાં 2.5 લાખનો ખર્ચો કરવા વાળો વ્યક્તિ 25 લાખનો ધંધો કરી નાખશે. એ પ્લેટફોર્મ છે, અને એની હજી શરૂઆત નથી કરી આપણે.
એની શરૂઆત નથી કરી. રેવન્યુ અર્નિંગ શું છે? આ રેવન્યુ અર્નિંગ છે. 20 જાહેરાતો રોજ આવશે, રોજના 50 લાખ રૂપિયા તો ક્યાંય નહીં જાય. ડેટાબેઝ નો વેપાર છે, ડેટા વેચો. વેચતા આવડે છે કોઈને? નોલેજ જ નથી આપણને તો. રોડ ક્લિક કરો ને 240 આવે મારા. પેમેન્ટ ની ચિંતા થાય છે બધાને હજી? હા, મારી પાસે બે ઓપ્શન છે, સાંભળી લો. બહુ ક્લિયરલી, બહુ સારી રીતના મારી પાસે બે ઓપ્શન છે. એક ઓપ્શન એ કે હું આર્ચર કેર બંધ કરી દઉં. આર્ચર કેરને બંધ કરવા માટે મારે કરવાનું શું છે? ના ના, કંઈ નહીં નહીં. જેટલા લોકો ઇન્વેસ્ટમેન્ટ સમજે છે ને, જેટલા લોકોના ઇન્વેસ્ટેડ કંપનીમાં પૈસા છે, એને હું એના પૈસા પાછા આપી દઉં. ભાઈ તમે કેટલા લઈને, કેટલા નાખ્યા મેં? સાહેબ મેં 1 લાખ નાખ્યા છે. સાહેબ મેં 5 લાખ નાખ્યા છે. એ બધાને પૈસા પાછા આપી દો તો ચાલે કે ના ચાલે? હા સાહેબ, તમે કેટલા મહિનાથી જોડાયા છો કંપનીમાં? કે ભાઈ 5 મહિનાથી જોડાયા છો. કેટલા લઈ ગયા? કે 20,000 લઈ ગયો. હાલો સાહેબ, 5,000 તમારા પાછા, મને તમારો 1 પણ રૂપિયો ના ખબર. હું કરી શકું કે ના કરી શકું? હા. અને જે 25 આપણે અત્યારે બંધ રાખ્યું છે એને તો બહુ તકલીફ છે ને, 30+ વાળાને તો. એમને મને 1 રૂપિયો આપવો પડે કરો? હા, લીગલી કહું છું, લીગલી. હું લીગલી મારી ઓફિસમાં રોજ સવારના 11 વાગે આવીશ, 7 વાગે જઈશ, છાપામાં જાહેરાત આપીશ. આર્ચર કે ડીજેડ LLP કાલથી બંધ થઈ રહી છે. જે લોકોની મૂડી છે એ મહેરબાની કરીને પાછી લઈ જવી અમને, નહીં તો અમને 2 મહિનાનો ટાઈમ આપો. બધાને ત્યાં આગળ અમે એમના બેંક એકાઉન્ટમાં એમના પૈસા પાછા આપી દઈશું. કંપનીની માથે 1 પણ રૂપિયાનું કલંક જોતું નથી. આપી દઉં બધાને? આપી દઉં? મૂડીની ચિંતા તો જતી રે ભાઈ, મૂડી તો નીકળી. કેમ ભાઈ, કોને જોયે છે મૂડી હાથ ઉપર કરે? ચલાવી છે એટલે હવે MLM ની ભાષા આવડી ગઈ મને. હવે કેટલું ચાલશે, કેટલી ચલાવીએ, હજી કેટલું ખેંચશે? MLM ની વિચારધારાને બહાર કાઢો, મહેરબાની કરો સાહેબો. MLM ની વિચારધારાને બહાર કાઢો. આપણે તો બહુ ઉપર જવું છે. ₹240 કરોડ નો તો માંડ ધંધો કર્યો છે. March 2019 સુધીમાં 2,000 કરોડ ઉપર જતા રહેશો. 4 જ મહિના કહું છું તમને, 4 મહિના પણ ક્યારે શક્ય બને? આ ના વેપાર જોશે, કંપનીમાં વેપાર જોશે. સાહેબ મારી તો છે ને 5 ID ફ્યુચર મેકરમાં છે, 5 ID ડ્રીમ પેસિફિકમાં છે, 5 ID તમારે ત્યાં છે, 5 ID મારી XYZ કંપનીમાં છે. એટલે શું કરવા બેઠા છે બધા? હે, પોતાની સેફટી? હા હા, એક જાય તો એક રહે. એટલે આપણે કંપનીમાં એ જ વિચાર સાથે જઈએ છીએ કે આ જતી રહેશે. હું નાખું છું, સટ્ટો રમી લીધો. હવે વિનયભાઈની કંપની તો 2 વર્ષ થઈ ગયા છે, હવે ડ્રીમ પેસિફિકમાં નાખી દે ને, કાંઈ વાંધો નહીં. SMR એમ નવી આવે છે, કેટલા આપે છે? 15 ને 50 એમાં નાખો. આર્ચર કેર ચાલે એમાં? આટલું બધું સારું જીવન આપું છું, આટલા રૂપિયા કમાઈને આપ્યા, સુખના પૈસા આપ્યા છે. આર્ચર કેરમાંથી લઈ ગયેલા હરેક વ્યક્તિઓને જે જે બી પૈસા કંપનીએ આપેલા છે સુખના છે. એક પણ દુઃખ આવ્યું કોના ઘરમાં?
જોવે છે દુઃખ આપણી કંપનીઓમાં નાખીને પૈસા જતા રહે છે. યાદ રાખજો, જે કંપનીમાં અલગ અલગ કંપનીમાં જે વ્યક્તિઓએ પૈસા નાખ્યા છે એમના ભૂતકાળ જોજો, લાલચ ના જુઓ. તમારું પોતાનું સુખ જોશો, નીચેની આખી ટીમ રણશે. ઢગલો એક્ઝામ્પલ છે, નામ મને શરમ આવે છે, હું લોકોના નામ આપતા નથી. 40 લાખ કમાઈ ગયા, 50 લાખ કમાઈ ગયા, મહેશભાઈ રાટડિયા 1.5 કરોડ રૂપિયા કમાઈ ગયા, હિતેશસિંહ પટેલ 2 કરોડ રૂપિયા કમાઈ ગયા, સંકેતભાઈ ચૌહાણ 3 કરોડ રૂપિયા કમાઈ ગયા. શું કરો છો? બાઇક વાળી કંપની કરું છું, હવે આ કંપની કરું છું. નીચેની ટીમનું શું? કંપની જોડાવા માટે શરૂઆત કરશે, લોકો બોલશે, આવી જાઓ આવી જાઓ આવી જાઓ, બહુ મસ્ત કંપની, બહુ મસ્ત કંપની, બહુ મસ્ત કંપની. પોતે કમાઈ લીધું, હવે આ બેકાર કંપની, હવે આ કંપની સારી. જેને ખાસ્સા મોટા પૈસા આપ્યા છે એ જ વ્યક્તિઓએ કંપનીની નેગેટિવિટી કરી છે. માનો છો ભાઈ? કોર મેમ્બર્સ વિનયભાઈનો વાંક છે આમાં ક્યાંય? અને મોટા મોટો લાભ ક્યાં મળી ગયો? 20, 21, 22 પતી ગઈ કંપની. અમે ઉભા છીએ આજે નહીં 25 વર્ષે બી ઉભા રહીશું આમાં. નક્કી કરવું છે, ચાલુ રાખવી છે કે બંધ કરવી છે આર્સર કેમને? હા, તો હું જે ડિસિઝન લઉં એ ફાઇનલ ડિસિઝન હશે? માનશો? કાલે પેઓટ વિન્ડો બંધ કરવામાં આવે છે. પેઓટ વિન્ડો જ્યાં પેમેન્ટ આપણે રિક્વેસ્ટ મારતે ને બંધ હોય છે. પહેલી તારીખ નવેમ્બરથી આપણે ડિસિઝન લઈ રહ્યા છે કે મહિનામાં ફક્ત 3 દિવસ પેઆઉટ વિન્ડો ખોલશે. બે તારીખે જે બી રિક્વેસ્ટ આવશે એનો 7 દિવસમાં નિકાલ થઈ જશે. રોજ સવારે રિક્વેસ્ટ મારવાની, રોજ સવારે ફોન કરવાનો, રોજ સવારે રિક્વેસ્ટ મારવાની. અમે બી થાક્યા છે ને ભાઈ, અમે